હવે આપણે આગળ વધી ધોરણ 10ના 17મા પાઠમાં ચોથો મુદ્દો, ગ્રામીણ ક્ષેત્રે રોજગારની તકો વિસ્તારવી જોઈએ. ગામડાની અંદર વધારે વધારે રોજગારી મળે એવો પ્રયત્ન કરો, જેથી જેઓને ત્યાં પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળીએ તો શહેર તરફનું સ્થળાંતર ઘટી શકે. ગામડામાં રહેવાવાળાને જે યુવાનો છે એને યોગ્ય રોજગારી મળે અને પ્રમાણસર આવક મળી રહે તો એ શહેર તરફ જતા અટકશે અને રોજગારની માંગ પર દબાણ ઘટાડી શકાય છે. એને કારણે જે સિટીની અંદર રોજગારી આપવાની જે માંગ છે એને ઘટાડી શકાય. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી, ફળોની ખેતી તરફ વધુ જોખ આપી પ્રોત્સાહન આપવું જોઈએ. ગામડાની અંદર ખેતીમાં બગીચાઓ દ્વારા ખેતી કરવી, સેન્દ્રિય ખાતર એટલે કે છાણિયું ખાતર જેવા ખાતરોનો, વર્મી કમ્પોસ્ટ, એરડીના ખોળનું ખાતર એનો ઉપયોગ કરી અને એને આધાર ઉપર ખેતર જે કરવી જોઈએ, ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે. સૂકી ખેતી, જમીનમાં એનો ભેજ છે એનો ઉપયોગ કરીને ખેતી કરતા શીખડાવવું જોઈએ. બહુલક્ષી પાક, એક કરતાં જાજા પાક લઈ શકાય એને બહુલક્ષી પાક પદ્ધતિ કહેવામાં આવે છે. આ સિવાય શાકભાજી અને ફળોની ખેતી કરવાને વધારે મહત્ત્વ આપી તો ઘટાડી શકાય છે ગરીબી અને બેરોજગારી. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તે માટે વધુ ધ્યાન. ગામડા લેવલે શિક્ષણ સારું મળી રહે, એની ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે, એનું પ્રમાણ વધી જાય એના ઉપર ધ્યાન આપવું જોઈએ તો સિટી તરફ આકર્ષણ ઘટે છે. પાંચમું, ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંસ્થા વ્યવહાર, મહોત્સવને સવલતો વધારો કરી, જળસંચયની પ્રવૃત્તિ, સાર્વજનિક સ્થાયી મિલકત નિર્માણ કરી, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપી, રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવી ગ્રામીણ ક્ષેત્રોના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહેવો જોઈએ. ગામડાની અંદર સારું આરોગ્ય મળે એના માટેની સરકાર વ્યવસ્થા કરે, દવાખાનાની, સારું શિક્ષણ મળે એના માટે સારી સ્કૂલોની નિર્માણ કરે, ચોખ્ખું પીવાનું ફિલ્ટરવાળું પાણી મળે, પૌષ્ટિક આહાર, દરેક વ્યક્તિને મિનરલ્સવાળો ખોરાક મળી રહે, 24 કલાક વીજળીની વ્યવસ્થાઓ થઈ જાય, રસ્તાઓ પાકા થઈ જાય, બેન્કિંગ સારી સારી બેન્કોની વ્યવસ્થા થઈ જાય, સારા વીમા કંપનીઓને ત્યાં ગામડાની અંદર સુવિધા આપવાની શરૂઆત થાય, ગામડે ગામડે ઇન્ટરનેટની વ્યવસ્થા થાય, સારો સંદેશાવ્યવહાર એટલે કે વસ્તુ લઈ આવવી, મોકલાવવી, બરાબર છે, ટેલિફોનની વ્યવસ્થાઓ, આ બધું સંસ્થા વ્યવહારમાં આવે છે. મોજશોખની સવલતો, ગામડાની અંદર બગીચાઓ, થિયેટરો, આવી વ્યવસ્થાઓ જે માણસને આ ખાણીપીણીની જોગવાઈઓ, આ બધી મોજશોખની વસ્તુઓ છે એમાં વધારો કરે, જળસંચયની પ્રવૃત્તિ, પાણીને વધારે વધારે એકત્રિત કરી બચાવવાની પ્રક્રિયા, સાર્વજનિક સ્થાયી મિલકત નિર્માણ, બગીચાઓ, આરામગૃહો, પંચાયત ગૃહો, સ્કૂલો, આ બધી સાર્વજનિક મિલકતો છે, બગીચાઓ નિર્માણ કરવી, સ્થાનિક ઉદ્યોગો, લોકલ લેવલે સારા ઉદ્યોગોનો વિકાસ કરી પ્રોત્સાહન આપી, રોજગારીને મૂલવણી કરી શકાય એવા કાર્યક્રમ, શ્રમ પ્રધાન કાર્યક્રમો કરવાથી ઘણા બધા લોકોને આમાં સમાવી શકાય છે. ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક એના ગુણમાં વધારો થાય, પરિમાણાત્મક એનું સારું પરિણામ મેળવી શકાય, સુધારો લાવવા માટે આ મુખ્ય હેતુ રહેલો છે. ત્યાર પછી છઠ્ઠું, શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓ કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણ અનુરૂપ રોજગારી પૂરી પાડવી. શિક્ષિત બેરોજગારી માટે યુવાનો જે બેરોજગાર છે એને સારા કૌશલ્ય કે આવડતનો વિકાસ કરવો, એના જે શિક્ષણ લીધું છે એને અનુરૂપ એને રોજગારી પૂરી પાડવી, કુશળ કારીગરો પેદા થાય વ્યવસાયલક્ષી ટેકનિક એટલે કે ટેકનોલોજી શિક્ષણ નીતિ અપનાવી. વ્યવસાયલક્ષી શિક્ષણની અંદર આપણે ભણતા એવું, દાખલા તરીકે કોમર્સ રાખવું હોય તો એને ભણતા ટેલી એકાઉન્ટને દેશી નામું શીખવાડી દઈએ તો ભણ્યા પછી તરત જ કોઈ દુકાનનું કે કંપનીનું કે કારખાનાનું નામું લખી શકે એવા અભ્યાસક્રમોને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કહેવામાં આવે છે. ટેકનોલોજીમાં વાઇન્ડિંગ, ઇલેક્ટ્રિક બાબતમાં ઈ આવશે, કાર્પેન્ટરિંગ, બરાબર છે, પછી ટર્નિંગ, મોલ્ડિંગ, આવા પ્રકારના વિષયો એને પ્રેક્ટિકલ નોલેજ તે ટેકનોલોજી શિક્ષણ કહેવામાં આવે એવી નીતિ અપનાવી. શાળા કોલેજમાં અભ્યાસમાં તેના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત સંતોષ શકે તેવા રાખવા. દરેક શાળા, દરેક કોલેજની અંદર અભ્યાસક્રમો કેવા મૂકવા જોઈએ તો કે જ્યાં સ્થાનિક ઉદ્યોગો, જે લોકલ લેવલે ઉદ્યોગો છે એમાં જેવા માણસોની જરૂરિયાત છે એવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.
યુવા રોજગાર શિક્ષણ તાલીમ આપી દેવો અને વિશિષ્ટ કૌશલ્ય વધારો કરીને યુવાનો જે છે એને તાલીમ આપી ટ્રેનિંગ આપીને એના વિશિષ્ટ કૌશલ્ય વધારાની આવડતનો વિકાસ કરીને એને બેરોજગારી ઘટાડી શકાય છે. ઉત્પાદકોની સાથે ગુણવત્તા વધે, ઉત્પાદકતા તો વધે એની સાથે ગુણવત્તા ક્વોલિટીમાં પણ ફેરફાર થાય, રોજગારી વધે, જાજા માણસોને કામ મળે, વધુ આવક મળે અને જીવનસ્તર ઊંચું આવે તેવા પ્રયત્ન દરેક ગામડાની અંદર આ વ્યવસ્થા કરવામાં આવે તેનું જીવનસ્તર સુધરે છે અને બેકારીમાંથી બહાર આવે છે. તેઓને સતત કામ મળશે એવું આશ્વાસન આપું. તમે આ કોર્સ કે આ પ્રેક્ટિકલ આ તમે પ્રેક્ટિકલ નોલેજ મેળવશો કે આ કોર્સ કરશો કે આ તમે ટેકનોલોજીકલ શિક્ષણ મેળવો તમને તો 100% કામ મળી રહેશે, સતત કોઈ દી બ્રેક આવશે નહીં એવું આશ્વાસન આપવું. કામની નવી પરિસ્થિતિ મુજબ જાણકારી મેળવી તેને યોગ્ય સક્ષમ બનાવી સ્વરોજગાર મેળવી શકે. જે કામ શરૂ થયું છે એની પરિસ્થિતિ મુજબ નવી જાણકારી ભાઈ આ કામમાં આ વસ્તુ થઈ શકે છે યોગ્ય સક્ષમ બનાવી એને બરાબર એની ટ્રેનિંગ આપી સ્વરોજગાર મેળવી શકે. એ ભણ્યા પછી લોન લઈ પોતાનો ઉદ્યોગ વિકાસ કરી શકે એવી વ્યવસ્થા કરવી. અને વૈશ્વિક દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે તે સ્થિતિનો સ્ત્રોતો વિશ્વ લેવલે જે શ્રમશક્તિની જે જરૂરિયાત છે એની હરીફાઈની અંદર ભારતીય યુવાન છે એની સામે સમકક્ષ રીતે ઊભો રહી શકે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદેશમાં જેવા માણસોની આવશ્યકતા છે એવું શિક્ષણ આપી અને તે વિશ્વના શ્રમિકો સાથે ઊભો રહી શકે એવી વ્યવસ્થા કરવી. ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગાર ઔદ્યોગિક વિકાસ સાથે તેમને જ્ઞાન સમજણ ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે એના માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્યના વિકાસના કાર્યક્રમો મેકઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા તેવી મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આપણે ભારતનું જે શ્રમ મંત્રાલય છે અને રાજ્ય સરકાર બે ભેગા મળી યુવાનોને ઔદ્યોગિક વિકાસને ઉદ્યોગોમાં વિકાસ કરી શકે એવું જ્ઞાન આપવું, એને એવી સમજણ આપવી, એવા કોર્સો ઊભા કરવા, એનો ઉત્સાહ વધે એટલા માટે એને કામ આપવું, એની કાર્યક્ષમતામાં વધારો થાય એવી તાલીમ આપવી. કે આ તમે વધારે તાલીમ મેળવશો તો આમાં તમારી કાર્યકુશળતા વધશે, એને એવું પ્રશિક્ષણ આપી એના કૌશલ દ્વારા આવા કાર્યક્રમોના સૂત્રો આપ્યા છે. કે મેક ઇન ઇન્ડિયા, બહારના દેશોની વસ્તુઓ ભારતમાં બનાવી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું, સ્કિલ ઇન્ડિયા પોતાની સ્કિલ એટલે કે પોતાની આવડતને ડેવલપ કરવી, ડિજિટલ ઇન્ડિયા મોટાભાગનું આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને વધારે વધારે વિકાસ સાધી શકીએ એવી મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકી છે. ટેકનિકલ સંસ્થાઓ આવી ટેકનોલોજી એન્જિનિયરિંગ કોલેજોના એની માટેની સ્કૂલો એના કોલેજો યુનિવર્સિટી સ્થાપના દેશભરમાં ભરી અને તેને વ્યાવસાયિક અભ્યાસક્રમો અદ્યતન ટેકનોલોજી અને અનુરૂપ શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવીને આવી યુનિવર્સિટી સ્થાપી વ્યવસાયને અનુકૂળ એવા અભ્યાસક્રમો મૂકી અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એવી શિક્ષણનો પ્રાપ્ય થાય એવી વ્યવસ્થાઓ કરવી અને શાળા કોલેજોમાં અડચણ આવા શાળા કોલેજોની અંદર અતિ આધુનિક જે અભ્યાસક્રમો અત્યારે હાઈ લેવલે કામ મેળવી શકાય એવા છે એવા અભ્યાસક્રમો દાખલ કરવા. વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારની માંગ અનુસાર સક્ષમ બનાવવા પ્રયત્ન કરવા. આવા અતિ આધુનિક અભ્યાસક્રમો વ્યાવસાયિક એટલે કે જે વ્યવસાયને અનુરૂપ આપે એવા ઉદ્યોગો, નવી ટેકનો એન્જિનિયરિંગ લાઇનના અભ્યાસક્રમો એના દ્વારા રોજગારીની જેવી માંગ છે એવો સક્ષમ ઉમેદવાર તૈયાર કરી દેવો. આપણા ગામની અંદર માત્ર એક જ સ્કૂલ છે, વ્યવસાય લક્ષી સ્કૂલ દોલત પ્રબંધિત વિદ્યાલય. 10મા ધોરણ પછી એને આ ભણાવે અને ટ્રેનિંગ પણ આપે, 12 ધોરણ કરી લઈએ ત્યાં એને આવડત હામી આવી ગઈ હોય એટલે એ પોતાની રોજગારી મેળવી શકે છે. હાલમાં દરેક રાજ્યોમાં એક IIT અને એક IIM નામની કોલેજો ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી. દરેક રાજ્યોમાં 2 સંસ્થાઓ છે કે વિદ્યાર્થીઓ પોતાના આવડતનો સાચો ઉપયોગ કરી શકે એટલા માટે આવી 2 કોલેજો ઉચ્ચ સંસ્થાઓની વ્યવસ્થા ગવર્મેન્ટે કરેલી છે. હવે 8મું છે, આ તો બધા હાઈ પ્રોફાઇલની વાત આવી, હવે મધ્યમ વર્ગની વાત આવે છે કે એ શું કરે. બરાબર છે, આ ટોપિક છે એ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ અગત્યનો છે. બરાબર છે, શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા. શારીરિક શ્રમ છે એનો ઉપયોગ થઈ શકે એટલા માટે એનું આયોજન કરી નવા રોજગારીના ક્ષેત્રો સરકારે ખોલ્યા. દાખલા તરીકે કમ્પ્યુટર, આજે કમ્પ્યુટર આવડતો હોય, કમ્પ્યુટર ટેકનોલોજી ભણ્યો હોય, એન્જિનિયર ડિપ્લોમામાં કર્યું હોય તો એને ગમે ત્યાં નોકરી મળી શકે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને IT કહેવામાં આવે. ફાર્મા ક્ષેત્ર જેને ડીફાર્મ અને બીફાર્મ કહેવામાં આવે છે, ફાર્મા ક્ષેત્રની દવાઓનું ઉત્પાદન કરવું, બરાબર, એના વિશેને ભણવું અથવા મેડિકલ સ્ટોર નાખવું આને માટેની વ્યવસ્થા એના માટેની અભ્યાસ કરો. બિઝનેસ મેનેજમેન્ટ, બરાબર છે,
આ મોટા જે શેર બજારમાં મોટા મોટા રોકાણકારો હોય એના માટે આવો કોર્સ એ આ વિદ્યાર્થીઓ કરે તો એને નોકરી મળી જાય. બિઝનેસમેન આખા બિઝનેસનું મેનેજ કરવું, ધંધાકીય વ્યવસ્થા પર એક વ્યક્તિ છે કરોડોપતિ, જેને ધંધો નહીં કર્યો પણ એને વ્યવસ્થિત ચલાવવા માટે એક માણસ જોઈએ છે, તો એ ધંધાકીય વ્યવસ્થાપન કોર્સ કરેલો હોય તો એને ઓફિસ સોંપી દે, ઓફિસનું તમામ કામ જવાબદારી પોતે તો અહીંયા આવતો ન હોય છે. પછી પેકિંગ એન્ડ પ્રોસેસિંગ, પેક કરવું, વસ્તુ આપણે બનાવ્યા પછી એને પેકિંગ કરવું અને પ્રોસેસિંગ એની માંથી પ્રક્રિયા કરવી. દાખલા તરીકે આપણે અત્યાર સુધી ડુંગળી છે એ આપણે અહીંથી વિદેશમાં મોકલતા હતા, તો જહાજમાં જાય ડુંગળી જાય તો શું થાય, એમાં ડુંગળીમાં બહાર દરિયાના પાણીનો ભેજ મળે, અંદર ગરમી હોય, ડુંગળી ઉગી જાય. વિદેશમાં જાય તો ઉગેલી ડુંગળી કોઈ લેતું નથી, એને ખાડો ગાળીને દાટવું પડે, એ દાટવાને ત્યાં ગવર્મેન્ટને પૈસા દેવા પડે. એના બદલે આપણે પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યા, રાજકોટ જતા સાપુરવેડા પણ સારું પ્રોસેસિંગ યુનિટ મોટું છે. કે ડુંગળીની અંદર હોય શું, તો કે પાંદડાની અંદર પાણી ભર્યું હોય તો આ યુનિટની અંદર પ્રોસેસ કરીએ, એમાંથી પાણી સૂકવી નાખ્યું હોય, પાંદડા થઈ ગયા, એને ક્રશ કરી પાવડરની પેકિંગ થઈ ગયું, 1 કિલો 5 કિલો 25 કિલોના પેકિંગ તૈયાર થઈ ગયા. જ્યારે આપણે ડુંગળીની આવશ્યકતા પડે તે પાવડર વાટકામાં કાઢીને પાણી ઉમેરી દઈએ એટલે પાછી ડુંગળીનો ઓરિજિનલ સ્વાદ આપણને મળી રહ્યા, પ્રોસેસિંગ ઉદ્યોગ કહેવામાં આવે છે. આઉટસોર્સિંગ, અહીંથી બહાર મોકલવાની પ્રક્રિયા. માર્કેટિંગ, માર્કેટિંગ એટલે સેલિંગ કરવું, બરાબર છે. કેટરિંગ, કેટરિંગ અને કેટરસ એમાં ફેર છે, જે આપણે જમવા જાય એ ખરખા કપડાવાળી સ્ત્રીઓ પીરસતી હોય એને કેટરસ કહેવાય. કેટરિંગ મોટી હોટેલો, મોટી ટ્રેનો, એની અંદર કેટરિંગ મેનેજમેન્ટનો નિષ્ણાંત કામ કરતો હોય કે આજે આ ટ્રેનમાં કે આ હોટલમાં આ ચાઇનીઝ ખાવાવાળા કેટલા માણસો આવશે, મદ્રાસી ખાવાવાળા કેટલા આવશે, બરાબર છે, પછી પંજાબી ખાવાવાળા કેટલા આવશે એ તો ખબર નથી. એનું જે મેનેજમેન્ટનું શીખડાવવું અને કેટરિંગ મેનેજમેન્ટનો કોર્સ કહેવામાં આવે છે, કોમર્સ લાઇનમાં આવે છે. ઇવેન્ટ મેનેજમેન્ટ, હવે આજે કોઈ પાસે સમય નથી, કોઈ કોઈની ઘરે લગ્ન પ્રસંગ ઉત્પન્ન થયો, દીકરીના લગ્ન છે તો એને ઇવેન્ટ મેનેજમેન્ટનો નિષ્ણાંત હોય એને બધું કામ સોંપી દઈએ, એ ડેકોરેશનથી માંડી અને વિધિના બ્રાહ્મણ સુધીની તમામ વ્યવસ્થા એ કરી દઈએ, ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ કહેવાય. ઓફિસ મેનેજમેન્ટ, હવે દાખલા તરીકે આ રિલાયન્સ વાળા જે ઓફિસ છે એ ખાવડી છે, એની મેઇન ઓફિસ બોમ્બે છે, તો આ ખાવડીની અંદર જે આખી ઓફિસનું મેનેજ કરતો હોય, કોને કામે રાખવો, કોને છૂટો દેવો, પગાર વધારો દેવો, એની પાસે કેવું કામ લેવું, આ બધું જે કામ કરવાનું ઓફિસ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોય છે. પછી હોટેલ મેનેજમેન્ટ, મોટી 5 સ્ટાર 7 સ્ટાર 10 સ્ટાર હોટેલો હોય એમાં હોટેલ મેનેજમેન્ટનો નિષ્ણાંત બેઠો, આજે ઘણા લોકો એમાં સારી આવે, હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરીને હોટેલનું મેનેજ કરતો હોય, એનો પગાર 80-90 હજાર રૂપિયા આપતા હોય. કારણ તો કે હોટેલ મેનેજમેન્ટ કર્યો. હોટેલ મેનેજમેન્ટ એટલે શું, તો કે દરિયા કિનારે હોટેલ હોય, એક સાઈડ રૂમમાં દરિયો મળતો હોય, એક સાઈડમાં ન મળતો હોય, તો હવે જો યુવાનો ફરવા આવ્યા હોય તો એને દરિયા બાજુનો રૂમ દેવામાં આવે તો એ મોજમાં આવી જાય, એ ઝૂલો હોય, દરિયાની હવા ખાતા હોય, મજા આવે, એને આનંદ આવે, બીજા 5 જણાને વાત પણ કરે. આ હોટલમાં જે બહુ મસ્ત રૂમ છે, એને બદલે જો એ હોટેલ મેનેજમેન્ટનો નિષ્ણાત ન હોય, એ યુવાનોને અંદરનો રૂમ આપી દે જ્યાં દરિયો કાંઈ પવન દેખાતો નથી બહારનું, અને ઓલા વૃદ્ધ અને વૃદ્ધા બે ડોહી ડોહા આવ્યા હોય એને દરિયા સાઈડનો રૂમ દઈ દે તો એને કપ થઈ જાય, તો એનું હોટેલ મેનેજમેન્ટ બરાબર નથી. તો હોટેલ મેનેજમેન્ટનો કોર્સ. શેર સ્ટોક માર્કેટિંગ, આજે શેર સ્ટોકની અંદર શુક્રવારથી શુક્રવાર ડીમેટ એકાઉન્ટ દ્વારા જે શેર ખરીદીને લઈ શકાય, લઈને વેચી શકાય છે, એ શેર સ્ટોક માર્કેટિંગ એનો કોર્સ આવે છે. આવા નવીન ક્ષેત્રોમાં રોજગારની વિપુલ તકો રહેલી છે, આમાં આવા નવા નવા ક્ષેત્રો છે, આની અંદર આ ભણ્યા પછી એને નવે નવી જગ્યાએ નોકરીને ધંધો મળી રહે એના માટેની વ્યવસ્થા છે. તેથી આ ક્ષેત્ર અનુરૂપ સ્થાનિક જરૂરિયાત પૂરો, જો આ તો બધું હાઈ લેવલ જિલ્લા લેવલ ઉપરની વાત આવે, પણ સ્થાનિક લેવલે જરૂરિયાત પૂરક અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવેલા છે, તેના અનુસાર શિક્ષણ મેળવે, પ્રોશિક્ષણ પ્રેક્ટિકલ નોલેજ મેળવે, તાલીમ મેળવે, એના પાઠ્યપુસ્તકો બદલવામાં આવ્યા જેથી તેઓ નોકરી વર્તમાન અને ભવિષ્ય ની જરૂરિયાતને પહોંચી શકે. તેઓને નોકરી અત્યારના વર્તમાન માટે એ બરાબર ફિક્સ થઈ જાય અને ભવિષ્યની જરૂરિયાત છે એ અનુરૂપ તૈયારી બતાવી શકે. શ્રમ શક્તિને માનનું, જે કામ કરવાવાળા માણસો છે એને માન અનુરૂપ શિક્ષણ પ્રાપ્તિ થાય એના માટે અંતે સ્વરોજગારની, શિક્ષણ મેળવ્યા પછી પોતે પોતાનો બિઝનેસ કરી શકે એવી સ્વરોજગારની તકોને પ્રાપ્ત કરી શકે એવા ટૂંકા ગાળાના ડિપ્લોમામાં કે સર્ટિફિકેટ કોર્સ, 2 વર્ષ કે 3 વર્ષનો કોર્સ હોય છે એવા તાલીમ અભ્યાસક્રમો
જેવા કે સ્પિનિંગ અને વીવિંગ, આ બે કોર્સ છે એ કાપડને લગતા છે, બરાબર, કાપડ બનાવવાના કોર્સ છે. ટર્નિંગ, આ ટર્નિંગ એટલે શું, લોખંડની લાઇનને આંટા પાડવા, બોર કરવું ને એ બધું જે કામ આવે એ ટર્નિંગમાં આવે. આ ત્રણેય કોર્સ અત્યારે હોટ ફેવરેટ છે. ચોથો સૌથી અગત્યનો કોર્સ છે પ્લમ્બરિંગ. કોઈ વિદ્યાર્થી જેને 10મામાં ટકા આવે ને આગળ ભણવામાં રુચિ નથી અને આવી ભાંગતોડ કરવામાં અને એવી મજા આવે છે, તો એ આ કોર્સ કરી દે, તે સારામાં સારો કોર્સ છે. તમને મને બધાને અનુભવ છે કે આના વગર નહીં હાલે પ્લમ્બરિંગ, બરાબર છે. હવે પ્લમ્બરિંગની વાત કરીએ, આપણા ઘરમાં આપણે બાથરૂમમાં નાવા ગયા, નામ નળ ચાલુ કર્યા કે નળ તૂટી ગયો, હવે શું લાઈન લેવાની, આપણે કહે છે પાના છે નહીં, એટલે આપણે ત્યાં ઓલું વેણું મગાવીને ભરાવીને ઊભા રહેવું અને પ્લમ્બરને ફોન કરશો એટલે પૂછશે કોણ બોલે, આપણે આ બોલી, હું તો સાઈટમાં જ હતું, અરે ભાઈ મારા બાથરૂમનો નળ તૂટી ગયો, હાઈન જે આવીને કહ્યું હાઈન જે બધું ટાંકો ખાલી થઈ જાય, તો ઇમરજન્સી છે, એ તો ઇમરજન્સી જ હોય, ચાલો આવો. એ ગાડી લઈને આવે, ઘર આપણું નળ આપણે લઈ આવ્યા હોય એમાં વીંટવાનો દોરો એ આપણો, એ પાના લઈને આવે, ફટ દે નળ કાપીને બટકું તૂટી ગયું કાઢી નાખે અને આપણો દોરો બાંધી નળ ચડાવી દઈએ, કમ્પ્લીટ. જો રેડી શું દેવ કે આમ તો હું એસી લઉં છું, ઇમરજન્સીના હો, 2 મિનિટના હો રૂપિયા કમાઈ જાય છે. હા, એમાં કપડાં સારા પહેરી શકાતા નથી, બરાબર છે, પણ આવકની દ્રષ્ટિએ હોટ ફેવરિટ માણસ છે પ્લમ્બરિંગ. રેડિયો, ટીવી, ફ્રીજ ને મોબાઈલ અને એસી, આ બધા મોનોપોલીવાળા, રેડિયો તો આપણે ભૂલી જાઓ, ટીવી આપણા ઘરની અંદર અમુક સિરિયલો રોજિંદી જોવાતી હોય. હવે ટીવી બગડ્યું તો આપણે ફોન કરીએ તો ભાઈ મારે ન્યાવાનો ટાઈમ નહોતો, તમે આ લઈ આવો ને, આપણે લઈએ ને તે ખોલે જો પછી કે 2-3 દી પછી લઈ જજો, અરે હું 3 દી સિરિયલ વહી જાય તો કે ઘડીક વાર આપણે રગ આવે પછી કાંઈ વાંધો, તમે ગામમાં કામ પતાવો ને સાંજે લઈ જજો, કાંઈ વાંધો. આપણે જઈએ એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ ગયું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ લગાડી દઈએ, ફિટ કરી ચાલુ કરીને જોઈ લઈએ, આપણે જઈએ લેડી, અરે ભાઈ બહુ તકલીફ બધી, શું દે, 300 સર્વિસ ચાર્જ, 200 રૂપિયાનું એમાં ઇન્સ્ટ્રુમેન્ટ, 500 રૂપિયા લઈ ગયો, હવે હોય જ રૂપિયાનો ખર્ચો કર્યો હોય એણે, 500-400 રૂપિયા નફાવાળો. આ બધા જ ધંધાઓ છે મોબાઈલ. મોબાઈલ, દરેક મોબાઈલની સર્કિટ એક જ હરખી હોય છે, એના રિપેરિંગનો ચાર્જ કંપની આધારિત હોય છે. તમે ચાઇનાનો મોબાઈલ લઈને જાઓ રિપેરિંગ કરવા, એટલે એ જોવે ચાઇના છે, જો આને 500 કહેવું ને તો એ કે નવો લઈ લેવે, 500 રિપેરિંગ ન કરાવે, બરાબર, એને હો જ કહેવાય તો એ કરાવે. પણ સેમસંગનો 18-20 હજારવાળો મોબાઈલ હોય ને તો એ 1000 ખમી હવે તો એને 1000 કહેવાય, અને એપલ મોબાઈલને રિપેર કરવા ગયો હોય તો એને 5000 રૂપિયા કહો તો એ ખમી હગે. તો આ બધા મોનોપોલીવાળા ધંધા. હા, એક ખરું, તમે સૂટ બૂટને ટાઈ બાંધીને રિવોલ્વિંગ ચેરમાં ફરી નથી શકતા, પણ આવકવાળા અભ્યાસક્રમો છે, બરાબર છે. એ આપણો ઘેરે એસી રિપેર કરવાવાળો, ફ્રીજ રિપેર કરો, ફ્રીજમાં કોઈ ટેકનોલોજી જ નથી, એક પાઇપ છે અને એક કમ્પ્રેસર છે, હું એમાં કરવાનું, પણ છતાં એ આપણે સર્વિસ કરીને આપણી પાસેથી 2500 રૂપિયા એમનો મફતમાં લઈ જાય છે, બરાબર. આવ્યા ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક, આજે ઓટોમોબાઈલમાં ક્રાંતિ આવી એટલે ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ બાબતો, આજે બધી વસ્તુ કેલ્ક્યુલેટરથી માંડીને બધી ઇલેક્ટ્રોનિક બાબત છે. કમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, આજે બીટી બિયારણો, એના જે ડીએનએમાંથી ફેરફાર કરીને નવા બિયારણો શોધે, જીનેટિક સાયન્સ કહેવામાં આવે. એરોસ્પેસ રોબોટ બનાવી, આ બધાનું મેકિંગ કરી કરી તાલીમ મેળવી કુશળ કારીગરો, એન્જિનિયરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે, તથા નવા નવા ક્ષેત્રોની અંદર ધંધા અને ઉદ્યોગો શરૂ કરવા માટે ઉદ્યોગો સાહસિકો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આપણે નવા નવા ઉદ્યોગ માટે નવા નવા સાહસો કરવા માટે યુવાનોને તૈયાર કરવામાં આવે છે. એના માટે આપણે સૂત્ર આપ્યું સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોન સહાય પૂરી, લોન હાવ નોમિનલ વ્યાજે લોન સહાય પૂરી પાડે છે, અને એની સાથે રહી અને સ્થાનિક ઉદ્યોગો સાથે તાલીમ સંસ્થાઓ સહકાર પરસ્પર સંકલન દ્વારા શક્ય બન્યો છે. સસ્તા દરની લોન લઈ સ્થાનિક ઉદ્યોગો છે એ તાલીમો આપી અને સહકાર મેળવી એકબીજાને સંકલન અને જોડાણ થઈ શક્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતની માંગ, શ્રમ પુરવઠો પૂરો પાડી રોજગારી નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારી પોષેવા શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ એવું વાતાવરણ સર્જવું જોઈએ, સુદૃઢ માળખું બનવું જોઈએ. હવે આ બધું ગવર્મેન્ટ વિચારે છે, તો આપણા સ્થાનિક જરૂરિયાત માટે જેવા પ્રકારના શ્રમ કરવાવાળા માણસોની આવશ્યકતા છે, બરાબર, એવા માણસો તૈયાર કરવા,
રોજગારની નવી તક, આવા માણસોને ટ્રેનિંગ આપીને નવી નવી તકનું સર્જન કરો. વ્હાઇટ કોલર એટલે કે એસીમાં બેસીને, રિવોલ્વિંગ ચેરમાં બેસીને નોકરી કરવાની જગ્યાએ, બરાબર છે, આપણે સરકારી આર્થિક સહાય લઈ સ્વરોજગારી આપણે આપણો પોતાનો ધંધો વિકાસ કરી શકીએ, એવા શૈક્ષણિક અભ્યાસક્રમો, એવા અભ્યાસક્રમોને આપણે મહત્ત્વ આપવું. એવા એને કારણે શૈક્ષણિક ખર્ચો ઓછો થાય, એને પ્રવેશ સહેલાઈથી મળી જાય એવું વાતાવરણ ઊભું કરીને યુવાનોને પ્રોત્સાહન આપી અને આપણે બેરોજગારી ઘટાડી શકાય છે. પછી નવમું છે, ઉદ્યોગ સંબંધી વિકાસ સાધવા માટે નવી નવી રોજગારી તકોનું સર્જન થાય તે માટે નવા નવા વ્યાપાર ઉદ્યોગની શરૂઆત. હવે આપણે વિકાસ કરવા માટે રોજગારીનું સર્જન, નવા નવા રોજગારોની જરૂરિયાત છે, એના માટે નવા નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય એ જરૂરી છે. યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા, યુવાનો છે નોકરી કરવાની જગ્યાએ પોતાનો ધંધો ડેવલપ કરે એવા એનામાં વૃત્તિ ઉત્પન્ન થાય, કુશળતા ઉત્પન્ન થાય, સંગઠન શક્તિ સાથે મૂડીરોકાણ જરૂરી છે. આપણે આવા યુવાનો છે એ સંગઠિત થાય અને એના દ્વારા મૂડીરોકાણ કરવું જરૂરી બને છે. જો મૂડીરોકાણ થશે તો આ સંગઠન કરી શકાશે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી ઓછા પૈસા રોકીને પ્રારંભિક ઓછા માર્જિન સાથે, માર્જિન એટલે વ્યાજ નફો, બરાબર, ઓછા નફા સાથે યંત્રો આપણને આપે છે. કાચો માલ લેવામાં, ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની, આ બધું આપણે જો ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધતા હોય તો ગવર્મેન્ટ આપણને દરેક જગ્યાએ રાહત આપે છે અને ધિરાણની સગવડતા પૂરી પાડે છે. વેચાણ માટેની સહાય જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારની તકો પ્રોત્સાહન આપવામાં અનેક પગલાં ભર્યા છે. માલ તૈયાર થઈ જાય પછી જો એનો માલ માર્કેટમાં ઝટ વેચાય નહીં તો ગવર્મેન્ટ પોતે ખરીદીને પણ એને પ્રોત્સાહન આપે છે, બરાબર છે, અને સ્વરોજગારને મહત્ત્વ આપે છે. આમ એને સારા પગલાં ભર્યા છે. ધંધો શરૂ કરવા ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યાવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય, સહાય આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે. આપણે સરકારના પ્રયત્નો દ્વારા આપણે ટેકનિકલ જ્ઞાન મેળવ્યું, વ્યાવસાયિક જ્ઞાન મેળવ્યું છે. પછી વહીવટી કુશળતા પણ આપણે ભણીને તૈયાર થયા છે, કૌશલ્ય આપણામાં આવડત ઉત્પન્ન થઈ છે અને એમાં દરેક જગ્યાએ સરકારે આવા કોર્સ ખોલીને આપણને સહાયતા પૂરી પાડવાનું કામ કર્યું છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, આર્થિક સહાય, બેંકો લોન આપે, નાણાકીય સંસ્થાઓ આ ઉદ્યોગ શાસ્ત્રવાળાને ઉદ્યોગ કેન્દ્રવાળા લોન આપે છે. સસ્તી સરળ, સસ્તી એટલે ઓછા વ્યાજની સહેલાઈથી મળી જાય એવી લોનની સુવિધાઓ. સ્થાનિક વેપારી સંગઠન, સ્થાનિક વેપારી સંગઠનો છે એ જે ચેમ્બર ઓફ કોમર્સ પણ પ્રોત્સાહન, તમે આ ઉત્પાદન કરશો અમે ખરીદશું. સંસ્થાઓના પ્રયાસ થકી મહિલાઓના ગૃહ ઉદ્યોગો સ્થાપી સ્વરોજગારી પૂરી પાડે છે. આવી જે ચેમ્બર ઓફ કોમર્સ છે એ આવા પાપડ બનાવવાવાળા ઉદ્યોગ બહેનો એક જગ્યાએ ભેગા થઈને પાપડ બનાવતા, જેટલા પાપડ બને ખરીદી લે આ ચેમ્બર ઓફ કોમર્સ, તો આવા ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, સ્વરોજગારી પૂરી પાડવા માટે આવા સંગઠનો પણ અગત્યના કામ આપે છે. પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ, આપણે વર્ષોથી બાપદાદાનો ધંધો હતો એ છોડી અને એક નવા ધંધા પર આગળ થઈ તૈયાર પેઢી થઈ રહી છે, જેણે નવા વેપાર ધંધાની ઔદ્યોગિક ક્ષેત્રની સિજોવી, નવા નવા વેપાર ધંધો કરવાની, ઔદ્યોગિક ક્ષેત્રોનો ક્ષિતિજનો વિકાસ કરવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે, બરાબર છે. ત્યાર પછી દસમું છે, રોજગાર વિનિમય કેન્દ્રો, રોજગારની શોધતી વ્યક્તિ, શ્રમિકો અને કામદારો કે શિક્ષિત કુશળ અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડાણ કરવાનો કડીરૂપ કામ કરે છે. રોજગાર વિનિમય કેન્દ્ર દરેક જિલ્લા લેવલે આવેલું છે. જે લોકોને કામ શોધતા હોય એવા લોકો, એવા શ્રમિકો, એવા કામદારો, શિક્ષિત અને કુશળ આવડતવાળા, અર્ધકુશળ ઓછી આવડતવાળા યુવાનોને કામ આપવા માંગતા અને માલિક, જે કંપનીના માલિકને માણસની જરૂરિયાત છે એની કડી કોણ છે? રોજગાર વિનિમય કેન્દ્ર. 18 વર્ષ પૂર્ણ થતાં આપણી આવડતના સર્ટિફિકેટો અને વણતરના સર્ટિફિકેટ લઈને અહીંયા નોંધાવી દઈએ છીએ. પછી કોઈ કંપની એમ કે દાખલા તરીકે એક છોકરાએ 18 વર્ષની ઉંમરથી અને એક છોકરાએ ડેટા એન્ટ્રીનો કોર્સ કરેલો છે, એણે એક ડેટા એન્ટ્રીનું સર્ટિફિકેટ આ રોજગાર વિનિમય કચેરીમાં નોંધાણું. હવે એક કંપની છે એને ડેટા એન્ટ્રી ઓપરેટર જોઈએ છે 50, બરાબર, તો એ રોજગાર વિનિમય કેન્દ્રમાં મારે 50 માણસો આવવા જોઈએ છે, તો કે કાંઈ વાંધો નહીં, કોમ્પ્યુટરમાં ફોલ્ડર હોય ડેટા એન્ટ્રીનું કાઢે, ઉપરથી 50 માણસોની આવશ્યકતા એટલે 150 માણસ, 3 ગણી વ્યક્તિને ઇન્ટરવ્યૂ મોકલે, 150 માણસને ઇન્ટરવ્યૂ મોકલે, 50 સિલેક્ટ થઈ જાય તો એના નામામાંથી ડિડક્ટ થઈ જાય છે. આવું કામ કરે છે એટલે જોડતી કડી છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી કરે છે કે ભાઈ કોણ કોણ કેવા પ્રકાર ઉભરેલ છે અને બેકાર છે, કામની જગ્યા અને પ્રકાર વિશ્વસનીય માહિતી આપે, કામ કયા જગ્યાએ મળે છે, કેવા પ્રકારનું મળે છે, વિશ્વાસપાત્ર ફેક માહિતી હોતી નથી.
કારકિર્દીની પસંદગીઓ માર્ગદર્શન આપે છે. તમે શું ભણશો તો શું બની શકશો એના તરફ પસંદગીનું માર્ગદર્શન આપે છે. આ કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા મેગેઝિન, આવું એક રોજગાર કારકિર્દીનું મેગેઝિન આવે છે કે આ અભ્યાસક્રમમાં એટલા ટકા હોય, તમે આમાં જઈ શકો, આમાં જઈ શકો, આમાં જઈ શકો, એ બધી જ માહિતી એમાં આપે છે. સામયિકો દર 15 દિવસે બહાર પડે છે, એવા સામયિકો રોજગારની પૂરતી માહિતી પૂરી પાડે, રોજગાર આપણને સારી રીતે મળી રહે એના માટે માહિતી આપે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી. આ મોડેલ કેરિયર સેન્ટર છે, એમાં આ ટોલ ફ્રી નંબર છે, આના દ્વારા દરેક લોકોને પોતાના ભણતર અનુસાર ગાઈડલાઇન અહીંથી પ્રાપ્ય થાય છે. બરાબર છે. સ્કિલ પ્રોગ્રામ, પોતાની આવડતનો પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવાની જેવી મફત સેવા, ગવર્મેન્ટ રોજગાર મેળા યોજી અને એની આવડત પ્રમાણેના સાધનો એને ગિફ્ટમાં આવે છે. બરાબર. ડિસેમ્બર 2015 સુધીમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા. 947 રોજગાર એટલે કે જિલ્લાવાઇઝ આટલા 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા, જેમાં ડિસેમ્બર 2013માં 468.23 લાખ બેરોજગારો દેશમાં હતા અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયેલા હતા. હવે આપણો આજ આ ટોપિક છે વિશ્વ શ્રમ બજાર. આ પરીક્ષા માટે અગત્યનો ટોપિક છે. બરાબર છે. ઓલા જે 10 ભીણા એમાંથી એવું કહી શકાય કોઈ પણ 2 લખો. બરાબર. અને આ પરીક્ષા માટે અગત્યનું, આપણા આગળના જે 10 આ વસ્તુ ભીણા એમાંથી કોઈ પણ 2 કે 3 પૂછી શકાય. 8મો છે અગત્યનો, અને જેટલો જ અગત્યનો પ્રશ્ન છે. વિશ્વ શ્રમ બજાર એટલે શું? વિશ્વ લેવલ કામદારોની આપ લે થઈ શકે એને વિશ્વ શ્રમ બજાર કહેવાય. દાખલા તરીકે તો કે અહીંયા આપણે જૂનાગઢની અંદર સાંજે 7 વાગ્યા પછી સવારે 8:30 સુધી તમે જોતા હોય તો કાળવા ચોકમાં મોર્ડન રેસ્ટોરન્ટથી માંડી અને આંબેડકરના પુતળાની આસપાસ ઘણા બધા લોકો ટોળે વળે 5-5, 6-6 જણા ઊભા હોય, સાદા વસ્ત્રોમાં સજ્જ હોય, એકની પાસે કંઈક પ્લાસ્ટિકની આ સિમેન્ટની બેગમાં થોડાક હથિયારો પડ્યા હોય. આ આપણું જૂનાગઢનું શ્રમ બજાર. એક માણસને પોતાનું મકાન બનાવવું છે તો એમાં પાયા ખોદવા, તો એ ત્યાં જઈને કોઈ ગ્રુપને પૂછે ભાઈ પાયા ખોદવા છે, તમે ખોદો તો ભાઈ અમે જ કરી દો, એટલે હા મેં ઊભા એ કરશે, તો એ પાયા ખોદવાવાળા મળી જાય. પછી પાક કે તમે ભરી દો, ના અમે ભરતા નથી, ઓલા લોકો ભરી દે. તમારે જે કારીગર જોઈએ છીએ એ ઉપલબ્ધ થાય એને શ્રમ બજાર કહેવાય. તો અહીંયા વિશ્વ લેવલે શ્રમ બજારની વાત છે. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન, અહીંથી આવડતવાળા માણસો વિદેશમાં જાય, વિદેશથી આવડતવાળા માણસોને આપણે આયાત કરી શકીએ છીએ, એને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગાર અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ મેળવવા માટે, ઉચ્ચ અભ્યાસ અર્થે અને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવામાં આવે છે. એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે સ્થળાંતર થાય છે લોકો શા માટે? તો કાંક રોજગારી મેળવવા માટે, કાંક વેપાર ધંધો કરવા માટે, તાલીમ, પોતે અહીંયા નોકરી કરે છે, ધંધો કરે છે, એમાં વધારાની આવડત મેળવવા માટે, ટ્રેનિંગ લેવા માટે જાય છે, અથવા તો વધારાનો અભ્યાસ કરવા માટે, ઉચ્ચ અભ્યાસ કરવા માટે જાય છે. બરાબર છે. શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા, એક જગ્યાએથી બીજા દેશમાં જતા લોકોને ગતિશીલતા કહેવા, આંતરરાષ્ટ્રીય લેવલ ગતિશીલતા કહેવામાં આવે છે. શૈક્ષણિક જ્ઞાન, બરાબર, સારું જ્ઞાન ભણવા માટે, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, ઉચ્ચ પ્રકારનું ટેકનોલોજીનું જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અને આવડત મેળવવા માટે વિદેશમાં વધુ આવક, વિદેશમાં આવક ડોલરમાં પાઉન્ડમાં મળે છે, વધુ આવક, વધુ સુવિધા, ત્યાં કાર આ તે બંગલો સામાન્ય છે. બરાબર. સુવિધા, વધુ સારી નોકરી, અહીંયા કરતાં વધારે કેટેગરીવાળી નોકરી જ્યાં સારી મળે છે અને એવા એવા મનના વિચારોને કારણે નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેન ડ્રેઇન, એટલે આપણા જે બુદ્ધિશાળી લોકો છે વિદેશ તરફ જવાની જે પ્રક્રિયા કરે એટલે કહેવાય બુદ્ધિધનનું બહિર્ગમન, બહાર જવાની પ્રક્રિયા. બરાબર છે. એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર, દેશ લેવલે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું દેશાવર્ગમન હમણાં વધુ ધ્યાન આકર્ષક પ્રચલિત થયું છે. સામાજિક મોભો, અમારો છોકરો કે અમારી છોકરી એ વિદેશમાં નોકરી કરે છે, બરાબર છે, એનો પોતાનો સમાજમાં પોતાનો ઉચ્ચ મોભો દર્શાવવા માટે દેશાવર્ગમન, ઘણા બધા લોકો લાઇનમાં ઊભા છે વિઝા મેળવવા માટે. બરાબર. અને ઘણા બધા લોકો બહાર જાય છે એ આપણે આંખથી જોઈ શકાય, એનું પ્રમાણ વધતું જોવા મળે છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ જે બુદ્ધિવાળા છે, નોકરી પ્રકારની આવડતવાળા છે, તાલીમ વિશિષ્ટ રીતે મેળવેલા છે,
કુશળ હોય, આવડતવાળા હોય, સુસજ્જ કાર્ય તાકાતવાળા એ પોતાનું કામના નિષ્ણાંત હોય, અન્ય દેશોમાં સ્થળાંતર થવાને ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણને કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન, વૈજ્ઞાનિક માન ધરાવતી, તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય. આ લોકો ત્યાં કમાવા માટે જાય છે, ત્યાં કમાણા પછી એને વિચારતા કે આપણે તો અહીંયા સ્થાયી થઈ જવું છે, અહીંયા નાગરિકત્વ મેળવી લેવું છે, એ ત્યાં રહી જશે. એટલે આપણા દેશની અંદર વિશિષ્ટ બુદ્ધિવાળા, ટેકનોલોજી જ્ઞાન કે વૈજ્ઞાનિક માણસ ધરાવતા વિદ્યાર્થીઓ, તેજસ્વી પ્રતિભાઓની ખોટ જોવા મળે છે. વૈશ્વિકીકરણને ઉદારીકરણ લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. આપણે આગળના ટોપમાં વૈશ્વિકરણ ઉદારીકરણ ભણી ગયા છે, એના માટે નવી અર્થવ્યવસ્થાની નવી સ્થિતિનું સર્જાણું. અતિ આધુનિક કુશળ માહિતી ટેકનિક આઈટી કહેવામાં આવે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પછી સંદેશાવ્યવહાર ક્ષેત્રે ટેકનોલોજી, બાયોટેકનોલોજી, બરાબર, આજે 12 દેશો પાસે ભારતનું નામ છે. કમ્પ્યુટર ક્ષેત્રે ડાક્તરી એટલે કે ડૉક્ટરી અભ્યાસ ક્ષેત્રે અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ હોય છે. આવા નિષ્ણાંતોની માંગ આજે દુનિયાના દરેક દેશમાં નીકળી છે. અનેક દેશો આ વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ આપી અને કુશળ શ્રમિકો તજ્ઞોની ભરતી કરે છે. આવા તાલીમ પામેલા કુશળ શ્રમિકો, કુશળ આવડતવાળા લોકો છે એની ભરતી કરે છે, તેમને આકર્ષવા, આ લોકોને પોતાના તરફ ખેંચવા માટે લોભામણી યુક્ત પ્રયોગ. અમે તમને બંગલો દેશું, ગાડી દેશું, બરાબર છે, પેકેજ આપશું ઊંચું, કારણ કે ડોલરમાં ને પાઉન્ડમાં પેકેજ આપે. આવી યુક્તિ પ્રયુક્તિ દ્વારા પોતાની રીતરસમોથી આવા લોકોને પોતાના તરફ ખેંચે છે. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, પોતાને જે જરૂરી હોય એવી આવશ્યક લાયકાત આવા આકર્ષણમાં ધ્યાનમાં લેવા માટે એની પાસે એક વિશિષ્ટ પ્રકારની લાયકાત હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારી ઉચ્ચ તાલીમ મેળવવા માટે આપવા વિદેશમાં તાલીમ અર્થે મોકલે છે. અહીંયા આવા જે ટેકનોલોજીસ્ટ બુદ્ધિશાળી લોકો છે એને વધારે ઉચ્ચ તાલીમ લેવા માટે કંપની તરફથી નોકરીમાં ચાલુ નોકરી એને વિદેશમાં મોકલવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ, એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે એનો એક ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશ ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ માણસ પોતાના ઘરેથી બીજા દેશમાં નોકરી કરવા ધંધા માટે જશે તો ત્યાં જે કમાશે તો એની કરન્સીમાં કમાશે, અને એ અહીંયા પોતાના સંબંધીઓને એની કરન્સી મોકલે છે, અને એની કરન્સી મોકલે છે એટલે આપણું હુંડિયામણની પરિસ્થિતિ હળવી બને છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા, વિદેશી કમાણી દેશમાં, વિદેશી ચલણ હુંડિયામણની સમસ્યા કંઈક અંશે ઓછી થાય છે. હવે વિદેશના પૈસો છે એ ભારતમાં આવવા લાગ્યો છે, અને એના માટે આપણે ભારતના આ પૈસાને હુંડિયામણ સ્વરૂપે આપણને જે સમસ્યા હતી ઓછી થઈ ગઈ છે, બરાબર છે. પાંચમો આપણે વિશ્વ સંબંધ કર્યો.